गुड आफ्टरनून फ्रेंड्स, अगर आपने मॉडल पेपर वन नो पेपर नो सॉल्यूशन करेलू हो बराबर तमने तमे बद्दा बराबर समझी पन गया सो अने तमने जे प्रश्न हतो तेनो जवाब तमने मळी गयो हशे। हवे आपणे मॉडल पेपर टू ते पेपर नो आपणे सॉल्यूशन करीशुं बराबर। तो आपणे तेने ध्यानथी समझीशुं। आनी अंदर एवा थया केटला क्वेश्चन एवा हशे के जे तमने समझ नही पड़ी हशे ते आपणे जोई लईए जोईशुं। तो मॉडल पेपर में पण जेवो मार्कू मॉडल पेपर वन नो हतुं ए टाइप नुं ज पेपर स्टाइल छे। तो तेमां पण प्रश्न एक छे, मांग्या मुजब आंसर जवाब लखो। तेमां पण तमने फर्स्ट छे एमसीक्यू। तो तेमां फर्स्ट छे ग्रुप में रहता एनिमल्स शा माटे साथे फरे छे। तो नीचे तमने ऑप्शन छे, रमवा माटे, आनंद करवा, दर्थी बचवा के खोराक शोधवा माटे। तो तेमां शुं आवशे, तेओ खोराक शोधवा माटे तेओ ग्रुप में जाय छे। ओके, चलो सेकंड छे, रियाए कया दिवसे जर्नी मुसाफरी शुरू करी हती। तो एकम, पांचमे, दसम के पूनमे। रियाए क्यारे मुसाफरी शुरू करी हती? पूनम ना दिवसे। बराबर, जो तमारो रॉन्ग होय तो तेने सुधारी काढजो। थर्ड क्वेश्चन छे, करम मलेश्वरी क्याना वतनी छे? जो तमे बराबर वीडियो तमे जोया हशे तो तमने बधाज आंसर आवडता हशे। तो गुजरात, तमिलनाडु, आंध्र प्रदेश के उत्तर प्रदेश ना वतनी हता? तो ते क्याना हता? आंध्र प्रदेश। ओके, तमने टीचर अहींया बाजूमां तमारा आंसर आपेला छे, तमने कई पण कहे तो तेमांथी जोई लेजो। चलो हवे बी छे, ट्रू ओर फॉल्स, खरा खोटानी निशानी। तेमां फर्स्ट छे, दरेक सरकारी कर्मचारी ने बढ़ती साथे बीजा शहर में पण बदली थाय छे। तो घणा कर्मचारी एनी जे प्रमोशन मळतुं होय तो तेने बीजा शहर में बदली थाय छे, पण जरूरी नथी के बधानी ज बदली थाय। तो आनी अंदर आवशे रॉन्ग। चलो सी छे, क्वेश्चन आंसर, प्रश्नोना जवाब लखो। ત્રણ પ્રશ્નો જવાબ એક એક માર્ક્સ ના છે। તમને એવું પૂછ્યું છે, કોઈ પણ બે ફ્લાવર્સ ફૂલ જેની પાંદરીઓ એટલે પેટલ્સ જોડાયેલી હોય તેના નામ લખવાના છે। તો તેમાં છે મેરીગોલ્ડ અને લોટસ, ગલગોટા અને કમળ। તમે જે લખ્યું હશે તે જોઈ લેજો બરાબર, પણ ગલગોટો અને કમળ ટીચરે બે લખેલા છે। હવે છે સેકન્ડ, જે હાઉસમાં સ્મોલ ચિલ્ડ્રન્સ હોય તે હાઉસમાં ચિલ્ડ્રન્સના ફાધરની દિનચર્ચામાં કેવો ફેરફાર આવતો હશે તે વિચારીને તમારે લખવાનું છે। જ્યારે આપણા ઘરમાં નાનું સ્મોલ બેબીનો જન્મ થાય ત્યારે શું ચેન્જ આવે ફાધરમાં, એની આખી એના લાઈફમાં ચેન્જ થઈ જાય છે તે આપણે જોઈએ। તો નાના બાળકને આવવાથી ફાધર તેની કેર, તેની કાળજી રાખવી પડે છે બરાબર, એનું ધ્યાન રાખવું પડે છે। પછી મમ્મી જો બિઝી હોય તો તેને રમાડવું પણ પડે છે, તેના ભવિષ્ય માટે તેને વિચારવું પડે છે, તો તેને ખર્ચ પણ તેનો વધી જાય છે હેને। આપણા ઘરમાં જો નાનું બેબી આવ્યું હોય તો પપ્પાનો ખર્ચ વધી જાય ને। પછી ચિલ્ડ્રન્સ નાના નાની વસ્તુનું તેનો ખ્યાલ રાખવો પડશે, જે નાના બાળકોને જે નાની નાની કેટલી જ વસ્તુ એવી હશે કે તેને જરૂરિયાત હોય છે તો તેનો પણ ખ્યાલ તેને રાખવો પડે છે। સમજ પડી ગઈ? તમારી રીતે પણ તમે લખી શકો। ચલો થર્ડ આપણે જોઈએ, તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે તમે સાંભળ્યું કે વાંચ્યું છે? તો ક્યાં? તો ઘણા લોકો જો ન્યૂઝ પેપર પપ્પા ન્યૂઝ સાંભળતા હશે, તમે પણ જોયું હશે કે જયારે પૂર આવે, બહુ વરસાદ પડે, જે પૂર આવે ત્યારે એવા સમાચારો પણ આપણે ટીવી પર આવે છે, તો એમાં લખવાનું યસ જોયું છે। તો ક્યાં જોયું છે? તો ન્યૂઝ પેપરમાં અથવા તો ન્યૂઝમાં સાંભળ્યું છે અને વાંચ્યું છે। ઓકે, આટલી તમને બધાને સમજ પડી ગઈ? જ્યારે આવા ક્વેશ્ચન પૂછો ને તમારી રીતે તમે વિચારો, તો તમે જે વિચારો છો તે તમારે અંદર લખવાનું છે। ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન વન નો બી, ક્વેશ્ચન વન નો બી છે, નીચેના પ્રાણીઓનું વર્ગીકરણ કરો જેની લાંબી પૂંછડી હોય અને જેની નાની સ્મોલ પૂંછડી હોય બરાબર। તો તમને કાઉન્સમાં આપ્યું છે એલિફન્ટ, ચિત્તા, ઝેબ્રા, કાંગારૂ, સ્ક્વિરલ, ડિયર, ઝીરા, બફેલો,
હોર્સ અને સી બરાબર તો તમને હવે આપણે જોઈશું લોંગ જેની લાંબી પૂંછડી હોય તેવા એનિમલ્સ કયા છે તો તેમાં લખવાનું ચિત્તો કાંગારુ ખિસકોલી ભેંસ અને ઘોડો આ બધાની પૂંછડી લાંબી હોય છે હવે જેની નાની ટેલ પૂંછડી હોય તેવા એનિમલ્સ તો હાથી જિરાફ ગેટુ હરણ અને ઝીબ્રા ઓકે આ રીતે લખવાનું છે જેને પણ સમજ નહીં પડી હોય જેનો રોંગ પડ્યો હોય તો એ સુધારી દેજો ચલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન 1 નો સી મેચ ધ ફોલોઈંગ એટલે જોડકા જોડો તેમાં તમને ફર્સ્ટ આપ્યું છે હું એ વાલા બોલી જાઉં છું મહારાષ્ટ્ર કેરેલા ગોવા અને ગુજરાત ઓકે સામે તમને એની લેંગ્વેજ આપી છે આ સ્ટેટના નામ છે રાજ્યના નામ છે એની સામે એની ભાષા કઈ છે બોલાય છે તેના નામ છે તો એક વાર ફર્સ્ટ બોલી જાઉં છું મલયાલમ ગુજરાત કોંકણી અને મરાઠી તો મહારાષ્ટ્રમાં કઈ લેંગ્વેજ બોલાય છે ભાષા તો મરાઠી તો મરાઠી મહારાષ્ટ્ર સાથે મરાઠી મેચ કરવાનું પછી છે કેરેલામાં મલયાલમ ઓકે પછી છે ગોવામાં કોંકણી આઈડિયા લેંગ્વેજ બોલાય છે અને ગુજરાતમાં ગુજરાતી પડી ગઈ સમજ આમાં પણ તમારી જો ભૂલ હોય તો એને સુધારી પાડજો હવે ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું ક્વેશ્ચન 2 નો એ આન્સર ઇન અ વન ઓર ટુ સેન્ટેન્સ નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો તો તેમાં તમને ફર્સ્ટ છે રિયા રાત્રે સૂતી હતી ત્યારે ટ્રેન કઈ કઈ રિવરના બ્રિજ પરથી ક્રોસ થઈ હતી રિવરના જે બ્રિજ હતો તેના પરથી પસાર થઈ હતી તો કઈ નદી તો સાબરમતી વાત્રક મહીસાગર અને વિશ્વામિત્રી પડી ગઈ સમજ સેકન્ડ છે કચ્છના પીપલ લોકો કઈ કઈ વસ્તુ પર ભરત ગૂંથણ કરે છે તમે પણ બધાએ ઘણા બધા લખ્યા હશે ટીચરે જે લખ્યું છે તે હું બોલી જાઉં છું તો તેમાં છે પર્સ પર પછી જે પગલ થેલા આવે છે તેના પર ટકિયાના કવર ચાદર પર આ બધા પર તેઓ પછી જે ચણિયા ચોળી હોય છે તે બધા પર એ લોકો ભરત ગૂંથણ કરે છે ક્યાંના લોકો કચ્છના લોકો ઓકે ચલો થર્ડ છે ફૂડ તરીકે ઉપયોગી રૂપ્સ એટલે મૂળના નામ લખવાના છે જે આપણે ખોરાકમાં યુઝ કરીએ છીએ તો તેમાં છે ગાજર બીટ કાંદા મૂળા અને આદુ જો તમે એના સિવાય પણ લખવું હશે તો પણ ચાલશે ફોર છે તમારા ગ્રેન્ડફાધર એટલે તમારા દાદા બાળક હતા ત્યારના મેમ્બર્સ ત્યારના તેના સભ્યોની સંખ્યા લખવાની છે જ્યારે તમારા દાદા નાના હતા ઓકે તો તમારા દાદાને પૂછવું પડશે અથવા તો મમ્મી કે પપ્પાને ખબર હશે તો જ્યારે નાના હતા ત્યારે તેના ઘરમાં ફેમિલીમાં કેટલા મેમ્બર હતા તો તે મેમ્બરનું નામ લખવાનું છે જો મારા જરા ગ્રેન્ડફાધર દાદા બાળક હતા ચિલ્ડ્રન્સ હતા ત્યારે મારા ઘરમાં 8 સભ્ય હતા તમારામાં કેટલા મેમ્બર હતા તે તમારે લખવાનું છે ચલો પાંચમું હાઉસમાં વપરાતી કઈ વસ્તુને પાણીમાં નાખવાથી તેનો રંગ બદલાય છે આ તો તમારે બધાએ પોતપોતાની રીતે વિચારીને જ લખવાનું છે ટીચરે લખેલા છે ત્રણ તે હું કહી દઉં છું એક તો હળદર લોટ અને સરબત આ વસ્તુને આપણે પાણીમાં નાખવાથી તેનો કલર બદલાય છે એવી ઘણી વસ્તુ આપણા ઘરમાં હશે એ તમારે જોઈને કરવાનું છે હવે છે 6 તમે કોઈ એનિમલ્સને બીજા એનિમલ્સ પર સવારી કરતું જોયું છે તેનું નામ લખવાનું છે તમે જોજો ઘણીવાર કે ઘણા પ્રાણી એના પર એનિમલ્સ પર સવારી કરતું હોય છે એક તો જો મગરની ઉપર બગલો બેઠેલો હોય છે પછી કૂતરાની ઉપર કાગડો બેઠેલો હોય છે અને ભેંસની ઉપર ચકલી બેઠેલી હોય છે ઓકે આમાં એની 5 લખવાના છે ટીચરે 6 કહી દીધેલું છે ચલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન 2 નો બી ક્વેશ્ચન આન્સર હવે એમાં ફર્સ્ટ છે તમે તમારા ફ્રેન્ડ્સ અને રિયલ સંબંધીઓ બરાબર ને ક્યાં જુદા જુદા પ્રસંગોએ તમે મળો છો તે તમારે લખવાનું છે એક તો લગ્ન પ્રસંગે આપણે બધાને મળીએ છીએ બર્થડે માં આપણે ફ્રેન્ડ અને આપણા સંબંધીઓ પણને પણ મળીએ છીએ પછી જ્યારે ડેથ થયું હોય ત્યારે મૃત્યુ થયું હોય ત્યારે પણ ભેગા થઈએ છીએ હોળીના દિવસે આપણે આપણા ફ્રેન્ડ સાથે ભેગા થઈએ છીએ બરાબર એના સિવાય પણ તમે જો લખવું હશે તો ચાલશે હવે છે સેકન્ડ
તમે ભણેલા લેસન માંથી પાઠ માંથી તમને સૌથી વધુ પાઠ તમને કયો ગમ્યો હોય તેના વિશે 3 કે 4 સેન્ટેન્સ વાક્ય લખવાના છે. જેને ટીચર તમને અત્યાર સુધીમાં આપણે ફર્સ્ટ 1 થી 13 લેસન આપણે ચલાવ્યા છે એમાંથી તમને જે લેસન સૌથી વધારે ગમ્યું હોય તો એની અંદર તમને શું ગમ્યું તેના વિશે તમારે લખવાનું છે. એ ટીચર નથી લખ્યું, એ તમારી રીતે તમને તમારે લખવાનું છે. હવે છે 3rd, મોનસૂન ચોમાસામાં તળાવ અને નદીમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં હોતું નથી. શા માટે? તો શા માટે નથી હોતું કે ઉનાળામાં ગરમી સૌથી વધુ હોય છે, બરાબર? તો ઉનાળામાં તે પાણી ડ્રાય સુકાઈ જાય છે એટલે શું થાય છે તેના લીધે પાણી ઓછું થઈ જાય છે, પણ ચોમાસામાં વધુ વરસાદને કારણે પાણી તેમાં વધારે હોય છે, બરાબર? સેના કારણે ઓછું હોય છે ઉનાળામાં? તો ગરમીના કારણે પાણીનું લેવલ ઓછું હોય છે, બરાબર? આ રીતે લખવાનું છે.